બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ મતદાન કર્યું. મતદાન કરવા જતા પહેલા પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિરે રેખાબેન ચૌધરીએ દર્શન કર્યા હતા. ત્યારબાદ બનાસ ડેરી રોડ પર આવેલ વીઆર વિદ્યાલયમાં રેખાબેને મતદાન કર્યું હતું. અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાએ મતદાન કર્યું. દિનેશ મકવાણાએ પરિવાર સાથે નરોડા ખાતે મતદાન કરીને જંગી જીતનો દાવો કર્યો. આ તરફ કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. પોતાના ગામ સુખપર રોહામાં વિનોદ ચાવડાએ મતદાન કર્યું હતું. વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. હેમાંગ જોશીએ પરિવાર સાથે મત આપ્યો. હેમાંગ જોશીનું મતદારોએ ગુલાબના ફૂલો ઉડાવી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું. પરિવાર સાથે દોઢ કલાક લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું. બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. માંડવીનગરમાં આવેલ દશેરા પીપરડી આંગણવાડી ખાતે પ્રભુ વસાવા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પણ મતદાન થયું. ત્યારે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ સજોડે મતદાન કર્યું. અર્જુન મોઢવાડિયાએ પોતાના માતૃવતન મોઢવાડા ગામે મત આપ્યો. મતદાન કર્યા બાદ મોટી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે મતદાન આપ્યો હતો. બનાસકાંઠાની ચર્ચાસ્પદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકશાહીના મહાપર્વને મતદાન આપીને ઉજવ્યું. ગેનીબેન ઠાકોરે પોતાના વતન અબાસણામાં મતદાન કર્યું. મતદાન કર્યા બાદ ગેનીબેને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. આ તરફ આણંદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ ચાવડાએ મતદાન કર્યું. અમિત ચાવડાએ તેમના ધર્મપત્ની સાથે આંકલાવની કેશવપુરા પ્રાથમિક શાળામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ આણંદ લોકસભા બેઠક માટે મતદાન કર્યું. સોલંકીએ દેદરડા પ્રાથમિક શાળામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સાથે જ 16 બેઠકો પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા. ધોરાજીની આદર્શ સ્કૂલ પર લલિત વસોયાએ મતદાન કર્યું. લલિત વસોયાએ પોતાની માતા સાથે મતદાન કર્યું હતું. વસોયાના માતા શાંતાબેને 100 વર્ષની ઉંમરે પણ મતદાન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. વાઘોડિયાના દબંગ નેતા અને પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વ્યારા ગામેથી મતદાન કર્યું. લાઇનમાં ઉભા રહી મધુ શ્રીવાસ્તવે મતદાન કર્યું હતું. મતદાન બાદ શ્રીવાસ્તવે કહ્યું કે સત્તામાં નથી, પરંતુ વાઘોડિયાના લોકો માટે હંમેશા લડતો રહીશ. કોંગ્રેસના ઉમેદવારોએ પણ વહેલી સવારે મતદાન કર્યું. મતદાન કરીને જંગી જીતના દાવા કર્યા. ખેડા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર કાડુસી ડાભીએ છીપિયાલ ખાતે મતદાન કર્યું. મતદાન કર્યા બાદ કાડુસી ડાભીએ 1,00,000 મતથી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ કર્યો વ્યક્ત. મહીસાગરમાં પંચમહાલ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે મતદાન કર્યું. પોતાના વતન જમાપગીના મુવાડા ગામે મતદાન કરીને જીતનો દાવો કર્યો. આ તરફ કચ્છ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે કર્યું મતદાન. નીતેશ લાલણે ગાંધીધામ ખાતે પરિવાર સાથે મતદાન કર્યું હતું. સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ ચોટીલા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું. પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં લીધો ભાગ. કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યા બાદ જંગી બહુમતીથી પોતાની અને કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વલસાડ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયતમાં મતદાન કર્યું. ઉનાઈમાં મા ઉષ્ણ અંબા માતાજીના આશીર્વાદ લઈ મતદાન કર્યું. અનંત પટેલે પોતાની સાથે ભારતીય સંવિધાનની પુસ્તક રાખી મત આપ્યો. મતદાન દરમિયાન મોડાસામાં ભારે હોબાળો મચી ગયો. પોલીસ અને મતદારો વચ્ચે બબાલના દ્રશ્યો સર્જાયા. અરવલ્લીના મોડાસામાં મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો થયો. KN શાહ સ્કૂલના પોલિંગ બુથ પર મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન પોલીસ અને મતદારો વચ્ચે ભારે બબાલ થઈ. બુથ પર ભાજપના લોકો મતદારોને અટકાવતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. કોંગ્રેસે મતદારોને અટકાવાઈ રહ્યા હોવાના આક્ષેપ કર્યા. સાથે જ ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાના આરોપ કર્યા. મામલો વિચકતા પોલીસે વિરોધકર્તાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. જેને લઈ પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ચકમક જરી. કોંગ્રેસના કાર્યકર્તાઓનો આરોપ છે કે કમળના નિશાન પહેરેલા બેચ સાથે લોકો બુથમાં ફરી રહ્યા છે, સાથે જ ધીમું મતદાન થાય તેવા પ્રયત્ન થતા હોવાનો પણ આરોપ લગાવ્યો. પોલીસ સાથે બબાલ કરતા કોંગ્રેસ કાર્યકરને મતદાન મથકથી બહાર ધકેલવામાં આવ્યો તો આક્ષેપોને લઈને મતદારોમાં પણ રોષ જોવા મળ્યો. કોંગ્રેસ નેતાએ પોલીસ શાસક પક્ષનો હાથો બનીને કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો. જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ કર્યું મતદાન, સાથે રીવાબા જાડેજા પણ જોવા મળ્યા. IPL રમી રહેલા રવિન્દ્ર જાડેજા મતદાન માટે જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સહપત્ની તેઓ આવ્યા હતા, સહપરિવાર મતદાન કરતા પણ જોવા મળ્યા હતા. સ્પેશિયલી IPLની મેચ હોવા છતાં તેઓ મતદાન કરવા માટે જામનગર આવી પહોંચ્યા હતા. આ તરફ જામનગરમાં જામ સાહેબે પણ મતદાન કર્યું. પોલીસ ક્વાર્ટર ખાતે આવેલી શાળામાં કર્યું મતદાન. નાદુરસ્ત તબિયત વચ્ચે પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા જામ સાહેબ. તેઓએ સંદેશો આપતા એ પણ કહ્યું હતું કે તમામ લોકોએ પોતાની આ ફરજ જે છે તે નિભાવવી જોઈએ, પવિત્ર વોટ જે છે તે આપવો જોઈએ. અને જામ સાહેબે અપીલ કરતા એ વાત પણ કરી કે નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ મતદાન કરવા આવ્યા છે, તો અન્ય લોકો પણ મતદાન અચૂક કરે.
મતદાન દરમિયાન ગીર સોમનાથથી રોમાંચક દ્રશ્યો સામે આવ્યા. સીધી બાદશાહ સમાજના લોકોએ રંગ જમાવ્યો. ગીર સોમનાથ જિલ્લામાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ હતો, પરંતુ ખરો જંગ ગીર સોમનાથના સીધી બાદશાહ સમુદાયે જમાવ્યો. વહેલી સવારથી જ લોકો મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં સીધી બાદશાહ સમુદાયના લોકો પરંપરાગત ધમાલ નૃત્ય સાથે મતદાન કરવા પહોંચતા લોકોમાં મતદાનનું વાતાવરણ વધુ રંગીન બન્યું. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા નજીક આવેલ મૂળ આફ્રિકન સીધી બાદશાહ સમાજના જામુર ગામે મતદાનનો માહોલ જામ્યો. સીધી સમાજના પ્રસિદ્ધ ધમાલ નૃત્ય અને પરંપરાગત પહેરવેશમાં ગામ લોકો મતદાન મથકે મત દેવા પહોંચ્યા. ગીર સોમનાથના તાલાળા નજીક મૂળ આફ્રિકન સીધી સમાજે પોતાનો પારંપરિક પોશાક પહેરી નાચતા નાચતા મતદાન કરવા પહોંચ્યા. તાલાલા નજીકના જામુર ગામે આફ્રિકન સીધી બાદશાહ સમાજના લોકો અનોખી રીતે મતદાન કરવા પહોંચ્યા હતા. આ સમયે લોકોએ પરંપરાગત પોશાક પહેર્યો, સાથે નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોંચતા માહોલ રંગીન બની ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે તેઓ પારંપરિક પહેરવેશમાં સજ્જ છે અને ધમાલ નૃત્ય કરતા કરતા મતદાન મથકે પહોંચી રહ્યા છે. ભીષણ ગરમીમાં પણ રાજ્યમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકો ઢોલ નગારા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા. બનાસકાંઠાના ડીસાના મતદારો વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા. ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળેલા લોકોમાં અનોખો ઉત્સાહ હતો. કાળઝાળ ગરમીમાં પણ લોકોએ જંગી મતદાન કરી લોકશાહીના પર્વને ઉત્સાહ સાથે મનાવ્યો. વયવૃદ્ધ લોકોએ પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ દેખાડ્યો. દાહોદમાં દાસામાં 100 વર્ષના વૃદ્ધા મતદાન કરવા પહોંચ્યા. વ્હીલચેર પર મતદાન કરવા પહોંચેલા વૃદ્ધા અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા. આ તરફ અમદાવાદમાં પણ લોકોનો ઉત્સાહ ભારે હતો. મતદાન કરવા બૂથ પર લાંબી કતારો લાગી, જેમાં કેટલાક દિવ્યાંગ લોકો પણ મતદાન કરવા આવી પહોંચ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને હાથ ન હોવા છતાં મતદાન કરવાનો ઉત્સાહ આસમાની છે. પાટણમાં મતદાન મથકો પર મતદારોનો ધસારો જોવા મળ્યો. વૃદ્ધ મતદારો સહિત દિવ્યાંગ મતદારો પણ મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન મથક પર સુરક્ષા ફરજ પરના પોલીસ કર્મચારીઓ વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોની મદદ કરતા નજરે પડ્યા. અનોખા મતદાનના દ્રશ્યો ધોરાજી, પંચમહાલ, મહેસાણાથી પણ આવ્યા. દિવ્યાંગો પણ મતદાન કરવા પહોંચ્યા. આ તરફ અખિલ ભારતીય પંચ દિગંબર અની અખાડાના શનિદેવ રામજી મંદિરના મહંત મહાત્યાગી સેવાદાસજી મહારાજે મતદાન કર્યું. પોતાની ઉંમર 100 વર્ષથી વધુ હોવાથી તેઓએ પ્રથમ વખત મતદાન કર્યું હોવાનું જણાવ્યું. તેઓએ કહ્યું કે રામજી અયોધ્યામાં વિરાજ્યા એટલે આ વખતે મતદાન કર્યું. મહત્વનું છે કે સેવાદાસજી જીવનમાં અન્નનો દાણો પણ આરોગ્ય નથી, તેઓ માત્ર પાણી પીને જ જીવન જીવે છે. ધોરાજીમાં એક મતદારે અનોખું મતદાન કર્યું. ડુંગળીનો હાર પહેરીને મતદાન મથકે પહોંચ્યા. ધોરાજી શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરાએ ડુંગળીનો હાર પહેરી મતદાન કર્યું. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા તંત્રને જાગૃત કરવા ડુંગળીનો હાર પહેર્યો. મહેસાણા બેઠકના ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ પરિવારજનો સાથે માતૃવતન મતદાન કરવા પહોંચ્યા હતા. મહેસાણાના સુણુક ગામે મતદાન કરવા પહોંચેલા ભાજપ ઉમેદવારનું સ્થાનિક ભજન મંડળી અને ગ્રામજનો દ્વારા અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું. લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા ટ્રાન્સજેન્ડરો પહોંચ્યા હતા. આણંદના પેટલાદમાં ટ્રાન્સજેન્ડરો ઢોલ નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા. ઢોલ નગારા સાથે પેટલાદના રસ્તા ઉપર ટ્રાન્સજેન્ડર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મતદાન દરમિયાન એક નેતાએ માનવતા દર્શાવી, વૃદ્ધ મતદારને મતદાન મથક સુધી લઈ ગયા. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે મતદાન કર્યું. શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે હાથમાં મોરપીંચ રાખી અનોખા અંદાજમાં મતદાન કરવા પહોંચ્યા. દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મતદાન કરવા જતી વખતે કુબેરભાઈ ડિંડોરની માનવતા પણ મહેકી ઉઠી. કાર લઈને જઈ રહેલા ડિંડોરે એક ઉંમરલાયક મતદારને જોયા. ચાલતા જઈ રહેલા વૃદ્ધ મતદારને કુબેરભાઈએ પોતાની ગાડીમાં લિફ્ટ આપી. સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં તેઓ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર એક વૃદ્ધ મતદાર દેખાયા, જેથી તેઓએ કાર રોકવી પડી અને વૃદ્ધને કારમાં બેસાડીને ઉંમરલાયક મતદારને પોતાની સાથે મતદાન મથક સુધી લઈ ગયા હતા.